नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय अंग्रेजी स्टेप 9 आकारों अने रंग शेप्स एंड कलर्स तेमा शेप्स SHAPES शेप्स એટલે કે આકારો. તો તમને ખબર જ છે આકારો કયા હોય, તો કે ગોળ, ચોરસ, ત્રિકોણ, ઘણા બધા હોય. તો આજે આપણે તેના સ્પેલિંગ પણ શીખીએ. સૌથી પહેલા કયો છે આકાર? ચોરસ. તો ચોરસનો સ્પેલિંગ શું થશે? સ્ક્વેર, SQUARE. સ્ક્વેર એટલે ચોરસ, SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. ત્યાર પછી છે લંબચોરસ. તો તેને અંગ્રેજીમાં શું કહેવાય? રેક્ટેંગલ્સ, RECTANGLE, RECTANGLE. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. ફરીથી એકવાર, RECTANGLE, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. હવે ત્યાર પછી વર્તુળ. તો તેનો સ્પેલિંગ શું થશે? CIRCLE, સર્કલ એટલે વર્તુળ. ફરીથી એકવાર, CIRCLE, સર્કલ એટલે વર્તુળ. ત્યાર પછી ત્રિકોણ. તો ત્રિકોણને શું કહેવાય? ટ્રાયંગલ. ટ્રાયંગલનો સ્પેલિંગ શું થશે? TRIANGLE, TRIANGLE. ટ્રાયંગલ એટલે ત્રિકોણ. ત્યાર પછી હવે આપણે જોઈએ કલર્સ. કલર્સનો સ્પેલિંગ COLOURS, કલર્સ એટલે કે રંગો. હવે સૌથી પહેલાં અહીંયા ફૂલનો કલર કેવો છે? પીળો. પીળાને અંગ્રેજીમાં શું કહેવાય? યલો. તો યલોનો સ્પેલિંગ YELLOW, યલો એટલે પીળો. YELLOW, યલો એટલે પીળો. ત્યાર પછી હવે અહીંયા ટમેટું. કેવું સરસ મજાનું લાલ લાલ ટમેટું. કેવો રંગ છે? લાલ છે. તો હવે તેનો સ્પેલિંગ RED, રેડ એટલે લાલ. RED, રેડ એટલે લાલ. ત્યાર પછી હવે આ પાન છે. તો પાનનો રંગ કેવો છે? લીલો છે. તો લીલાને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રીન. ગ્રીનનો સ્પેલિંગ GREEN, ગ્રીન એટલે લીલો. ફરીથી એકવાર, GREEN, ગ્રીન એટલે લીલો. ત્યાર પછી આ સરસ મજાનું કમળનું ફૂલ. તો તેનો કલર કેવો છે? કેવો છે એનો રંગ? તો કે ગુલાબી. તો તેનો સ્પેલિંગ શું થશે? PINK, પિંક એટલે ગુલાબી. ત્યાર પછી અહીં છે આ રૂમાલ. તો તેનો રંગ કેવો છે? બ્લુ. તો તેનો સ્પેલિંગ શું થશે? BLUE, બ્લુ એટલે વાદળી. BLUE, બ્લુ એટલે વાદળી. ત્યાર પછી હવે અહીં છે આ ઓરેન્જ, નારંગી છે. તો તેનો રંગ કેવો છે? ઓરેન્જ છે. તો તેનો સ્પેલિંગ શું થશે? ORANGE, ઓરેન્જ એટલે નારંગી અથવા કેસરી રંગ પણ કહી શકીએ આપણે. ORANGE, ઓરેન્જ એટલે નારંગી. ત્યાર પછી અહીં છે આ માટલું. તો તેનો રંગ કેવો છે? તો કે કથ્થાઈ રંગ છે એનો. તો તેનો સ્પેલિંગ શું થશે? બ્રાઉન, BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ અથવા બદામી રંગ. BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ અથવા બદામી. ત્યાર પછી શું છે? ક્રો. ક્રો એટલે કાગડો છે. તો તેનો રંગ કેવો છે? કાળો છે. તો હવે તેનો સ્પેલિંગ BLACK, બ્લેક એટલે કાળો. BLACK, બ્લેક એટલે કાળો. ત્યાર પછી છે રીંગણ. તેનો રંગ કેવો છે? જાંબલી રંગ છે. તો તેનો સ્પેલિંગ શું થશે? PURPLE, પર્પલ એટલે જાંબલી. PURPLE, પર્પલ એટલે જાંબલી. ત્યાર પછી અહીં છે આ દૂધની બોટલ છે. તેનો રંગ કેવો છે? વ્હાઇટ રંગ છે. તો તેનો સ્પેલિંગ શું થશે? WHITE, વ્હાઇટ એટલે સફેદ. WHITE, વ્હાઇટ એટલે સફેદ. ત્યાર પછી અહીં છે આ કબૂતર. તો તે કેવા રંગનું છે? ભૂખરા રંગનું છે. તો હવે તેનો સ્પેલિંગ GRAY, ગ્રે એટલે ભૂખરો. GRAY, ગ્રે એટલે ભૂખરો.
ત્યાર પછી છે અહીં ગોલ્ડ બિસ્કિટ, તો તેનો રંગ કેવો છે? ગોલ્ડન છે, સોનેરી છે, તો તેનો સ્પેલિંગ શું થશે? જી ઓ એલ ડી ઈ એન, ગોલ્ડન એટલે સોનેરી. જી ઓ એલ ડી ઈ એન, ગોલ્ડન એટલે સોનેરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ બધા જ આકાર અને રંગના નામ એટલે કે શેપ્સ એન્ડ કલર્સ, આ બધા જ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે વડીલોની મદદથી પાકા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં સ્ટેપ 10 ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.